તો મોરબી બેઠકના ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ફોર્મ ભરતા પહેલા પરશુરામ ધામ ખાતે પોતાના ધર્મપત્ની સાથે ગાયત્રી યજ્ઞ પણ કર્યો હતો અને આજે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી અને કાર્યકરોનું સન્માન કરશે. તો બંને ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને જનતા પર વિશ્વાસ હોવાનું પણ તેઓએ જણાવ્યું. આજે જે રીતે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું ત્યારે મારા ધર્મપત્ની સુશીલાજીની સાથે અમે આજે આ યજ્ઞમાં ઈર્ષા દ્વેષ રાગની આહુતિ આપી છે અને 33 કોટી દેવતાઓના ચરણોમાં શિસ્ત ચૂકાવીને મોરબી માળિયાની પ્રજાના વધુ કલ્યાણકારી કામો કરવામાં હું નિમિત્ત બનું અને મને એ શક્તિ મળે અને મારા ભારતીય જનતા પક્ષના પ્રત્યેક કાર્યકરો સક્ષમતાથી કોઈ તાકાતથી આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કમળને વિજયી બનાવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને મને મારી ભારતીય જનતા પક્ષની આ ફોજ ઉપર અને મોરબી માળિયાની જનતા ઉપર પૂરો ભરોસો છે. ઘણા સંજોગોમાં રાજકારણના ઘટનાક્રમ બનતા હોય હાર્દિક સ્વાભાવિક છે, પરંતુ છેલ્લા 6-7 વર્ષથી મોરબીની પ્રજામાં અમે જોયું છે, જુવાળ પ્રજાનો કોંગ્રેસ સરપી રહ્યો છે. આપ જોઈ શકો છો 2015માં પણ મોરબી જિલ્લાની અંદર સંપૂર્ણ બહુમતી મળેલી હતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મોરબી નગરપાલિકા કે અન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2017માં પણ પ્રજાએ 4-4 ધારાસભ્યોને કોંગ્રેસમાં ચૂંટીને વિજેતા બનાવ્યા હતા. એટલે પ્રજાનો જે જુવાળ છે કોંગ્રેસ તરફી છે, મતદારો પણ કોંગ્રેસ તરફી છે એ અમે જોઈ રહ્યું છું અને ગુજરાતની અંદર મોરબી જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. આગળ વાત કરીએ.